સેલવાસના કિલવાણી નાકા પાસે આવેલ સેવા મેડિકલ સ્ટોરમાં ગ્રાહકના સંગમાં આવેલા ત્રણ ઇસમોએ દુકાનદારના સેલ્સમેનને ચાકુ અને છરો બતાવી રોકડ રકમની લૂંટ કરી નાસી છૂટ્યાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાવી છે. સેલવાસના કિલવાણી નાકા નજીક આવેલ સેવા મેડિકલ સ્ટોરમાં કામ કરતો એક સગીર વયનો યુવક દુકાનમાં એકલો હતો. તે વખતે ગ્રાહકના સંગમાં આવેલા ત્રણ યુવાનોએ તેને ચાકુ અને છરો બતાવી ગલ્લામાંથી રોકડ રકમની લૂંટ કરી નાસી છૂટ્યા હતા. જો કે આ ઘટનામાં પ્રતિકાર કરવાનો પ્રયાસ કરનાર સેલ્સમેનને લૂંટારૂએ માર માર્યો હતો. આ બનાવ અંગે સેલવાસ પોલીસે લૂંટનો ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ગુનેગાર તો આપ દેખી રહે કે ઇતને લેટ નાઇટ ભી નહીં થા, 10:30 પોને 11 બજે કા ટાઈમ થા, ઓર ઇતની બડી વારદાત હો જાના બરાબર હૈ, જાન કો હાનિ પહોંચાને વાલા યે જો હુઆ કલ કી ઘટના બહુત ચિંતાજનક હૈ. સર બસ સારે હમરે પૂરે વેપારીઓ કે અંદર એકદમ ખૌફ કા માહોલ હૈ કે અભી વો કૈસા કિસી કો સેવા પ્રદાન કરેંગે કે ઉનકી જાન કો હાનિ હૈ. ડાયરેક્ટ માલ કા તો નુકસાન હૈ હી હૈ, સાથ મે જાન કી ભી હાનિ હૈ કે વો લોગ બેકઓફ ઘૂમ રહે હૈ ઓર ડાયરેક્ટ ઇતને બડે બડે ઔઝાર ઇતને બડે આર્મ્સ લેકે વો લોગ ઘૂમ રહે હૈ તો ઉન લોગો કી ડેરિંગ કિતની હો ચુકી હૈ આપ દેખીએ. ઓર સબ અંડર એજ લડકે હૈ, કુછ બહુત એકદમ પ્રોફેશનલ ભી નહીં હૈ. તો હમ સેલવાસા પોલીસ સ્ટેશન વાળો છે, સેલવાસા પોલીસ સે હમ બહુત રિક્વેસ્ટ કરતે હૈ કે આપ ઇનકો જલ્દ જલ્દ પકડ કે ઇનકો સબક સિખાય. જો ગઈકાલે રાતના 10:45 વાગેના સુમારે સેલવાસા કિલોણી નાકા ઉપર આવેલ સેવા મેડિકલ સ્ટોર જેનો માલિક અબ્દુલ શેખ છે, તેઓ રાતના અહીં આવ્યા હતા અને તેઓએ પોલીસને સૂચના આપી કે એમનું જે મેડિકલ સ્ટોર છે તે સ્ટોર પર પોતે તથા પોતાનો ભાઈ દિવસ દરમિયાન ત્યાં બેસે છે અને જ્યારે બી જમવા જાય ત્યારે એમનો જે ભત્રીજો છે સુફિયાન કરીને, એની ઉંમર 17-18 વર્ષની છે, એમને ત્યાં બેસાડીને એ પોતે જમવા જાય છે. તો ગઈકાલે પણ એ રાતના 10-11 વાગ્યાના સુમારે જમવા ગયેલા અને આ સુફિયાન જે છે તેમને મેડિકલ સ્ટોર ઉપર દેખરેખ માટે એ બેસાડી દીધા. જે દરમિયાન 10:30 વાગ્યાના સુમારે ત્રણ જુવાન છોકરાઓ મેડિકલ સ્ટોરમાં આવ્યા અને એ લોકો કઈ સામગ્રી ખરીદવાના છે એમ જણાવી જે સુફિયાન છે એને વાતમાં નાખીને સામાન મંગાવ્યો. તે દરમિયાન એ લોકોએ ચાકુ કાઢીને કાં જે કાઉન્ટર હતું અંદર મેડિકલ સ્ટોરમાં તેમાંથી લગભગ 10-15 હજાર રૂપિયાની લૂંટ કરી છે અને જતા જતા એ લોકોએ એક કાતર અને ચાકુ આ જે સુફિયાન છે એના પર ફેંકતા એને એક સાધારણ ઈજા થયેલ છે. તો આ મુજબની વાત કરતાં અમે આજરોજ એમની હકીકત પરથી લૂંટનો ગુનો દાખલ કર્યો છે આ સુફિયાનની ફરિયાદ લઈને અને તપાસ દરમિયાન અમે જે સ્પોટ વિઝિટ અને આજુબાજુની વિઝિટ કરતાં તપાસમાં એવું આવ્યું છે કે ત્રણ જુવાન છોકરાઓ સ્કૂટી મોટરસાઇકલ ઉપર આવ્યા હતા અને એમની જે શારીરિક સ્થિતિ છે તેમજ એ લોકો કઈ બાજુ ગયા તેના પરથી પોલીસને એવો અંદાજો છે કે આ સેલવાસ બોર્ડર કે ડુંગરા એરિયાના હોઈ શકે અને આમાં જે માહિતી મળી છે એના આધારે એવું લાગે છે કે આ ટૂંક સમયમાં આ ત્રણે ત્રણ જે સ્કૂટી પર આવ્યા હતા તેમને અમે પકડી પાડીશું. કાલ રાતમાં ત્રણ લડકી આવે, उन्होंने मुझसे बॉर्नविटा मांगा, मैं बॉर्नविटा लेने गया तो उन्होंने उसमें से एक लड़के ने बोला कि भाई तू उसकी सब वैरायटी लेके, मैं सब वैरायटी लेके आगे आया. फिर उसने बोला कि भाई मुझे 1 किलो ला के दो. उसमें 1 किलो लेने गया पीछे तो एक लड़का अंदर आया और इधर से घुस रहा था पीछे, बोला भाई तू पीछे मत आ, मैं काम कर आगे चला जा, मैं तुमको ला के देता हूँ. वो वापस बाहर आ गया, मैं 1 किलो लेके आया तो उसमें से वापस एक ने बोला कि भाई रेड वाला बूस्ट बताओ. मैं बूस्ट लेने गया तो बूस्ट लेने नहीं गया, उसने बोला कि बूस्ट लेके आओ. मैं बोला भाई बूस्ट नियर एक्सपायरी में आप नहीं दे सकता मैं. तो उसमें जो ग्रे शर्ट वाला लड़का था उसने चाकू निकाला और गाली देते हुए मुझे मार रहा था. तो मैं पीछे हट गया तो मुझे चेस्ट पे लग गया. फिर बाद में मैं डर के थोड़ा पीछे आया तो चाकू लेके मुझे अंदर मारने के लिए आया तो मैं पीछे डर के भाग गया. तो उसमें मैं वो अंदर आ गया और अंदर आके पूरा काउंटर में से पूरा कैश लेके जा रहा था बाहर. मैं उसको रोकने के लिए आगे आ रहा था तो दूसरे वाले लड़के ने फिर से सीधर फेंक के मुझे मारा. मैं नीचे झुक गया, मैं नीचे झुकने लगा, उतने में तीनों के तीनों पूरा कैश लेके बाहर निकल के भाग गए.